અને હવે જોઈએ મેટ્રો શહેરોની ટોપ 9 ખબરો. ગુજરાત કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠ્યા. અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી. દિનેશ શર્માએ સોશિયલ મીડિયા પર ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથેની તસવીર શેર કરી. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્માર્ટ સિટી અંતર્ગત લગાવાયેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવા મુદ્દે ચર્ચા થઈ. શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત 6200 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મોટા ભાગના બંધ છે અને કેટલા સીસીટીવી કાર્યરત છે તે તપાસનો વિષય છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે ત્વરિત બંધ સીસીટીવી કેમેરાને ફરી કાર્યરત કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા સહારા ઇન્ડિયા કંપની અંતર્ગત રૂપિયા 500 કરોડના કૌભાંડના આક્ષેપને પગલે ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપ નેતા નીતિન ભારદ્વાજે સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સીજે ચાવડા સામે પોલીસ કમિશનરને અરજી કરી. જો 10 દિવસમાં કોંગ્રેસ સંતોષકારક ખુલાસો ન આપે તો માનહાનિનો કેસ દાખલ કરશે. સુરતના ચકચા હરે કૃષ્ણ હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરાયો. સુરત ગ્રામ કોર્ટમાંથી સુરત કોર્ટમાં આ કેસ રેફર કરાયો, જેને પગલે ફેનિલને વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર કરાયો હતો. સરકારી વકીલ દ્વારા 28 દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. આ કેસ ડે ટુ ડે ચાલે તેવો હુકમ જજ દ્વારા કરાયો. સુરતના નાનપુરાના માથાભારે શખ્સ સાજુ કોઠારી સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ, જેના આધારે પોલીસે પછાવેલી મિલકતનું પંચનામું કર્યું અને બંદોબસ્ત સાથે ડિમોલિશન કર્યું હતું. માથાભારે સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર 75.20 ચોરસ મીટરનું દબાણ કર્યું હતું, જેને લઈ કલેક્ટરમાં ફરિયાદ કરવામાં આવી હતી. સુરતના લીંબાયત વિસ્તારમાં 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. બાળક જ્યારે શાકભાજી લેવા જતો હતો ત્યારે પડોશમાં રહેતો આરોપી બાળકને ઉઠાવી ગયો. બિલ્ડિંગના ચોથા માળે બાળકને લઈ જઈ બારી નાખવાની ધમકી આપી બાળક સાથે કૃત્ય આચર્યું. બાળક સાથે અપકૃત્ય કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો છે અને વધુ તજવીજ હાથ ધરી છે. સુરતના સિંગણપુર ડિવાઇન પોઈન્ટ બિલ્ડિંગમાં આગ લાગવા મુદ્દે ફાયર વિભાગ અને એફએસએલની ટીમે શરૂ કરી તપાસ. ખરેખર આગ લાગવા પાછળ કારણ શું છે તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી. ડિવાઇન પોઈન્ટ બિલ્ડિંગની આગનો દુબાળો ઉપર સુધી પહોંચતા લાઇબ્રેરીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ફસાઈ ગઈ હતી. વડોદરામાં આવકવેરા વિભાગે જાણીતા આર્કિટેક્ટ ગ્રુપની ઓફિસ અને નિવાસ સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આવકવેરાની અલગ અલગ ટીમોએ સર્ચ કર્યું તો કેટલાક બિલ્ડર ગ્રુપની ઓફિસ પર પણ સર્ચ કરાયું. અમદાવાદના કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં અડાલજમાં 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વિશેષ ઉજવણી કરાશે. 7 દિવસના કાર્યક્રમમાં 15,000થી વધુ એનઆરઆઈ હરિભક્ત સાથે 30 લાખથી વધુ ભક્તો આવશે.